પેલું કેવું થોડીક વાર પડી રહે ને તો ઉપર નીચે પાર્ટ જુદા પડી જાય. યસ અંદર બેસ. મારા જિલ્લામાં આવા ઓછા લોકો તૈયાર થતા હોય એટલે હું ઘરેથી લઈ આવતી. સાહેબ થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ સર. સરકારે 23મી તારીખે એક ગેઝેટ બહાર પાડ્યો અને એ પરિપત્રના આધારે લેબોરેટરી ટેકનોલોજીસ માટે એ આશીર્વાદરૂપ ગેઝેટ બહાર પાડ્યો. એમાં બેઝિક, મીડિયમ અને એડવાન્સ પ્રકાર ત્રણ પ્રકારની લેબોરેટરી ગુજરાત સરકારે જાહેર કરી અને બેઝિક લેબોરેટરીમાં એ લોકોએ બ્લડ, સીબીસી, યુરિન, એચઆઈવી, એચબીએસજી, લિપિડ પ્રોફાઇલ, કિડની પ્રોફાઇલ જેવા જે બેઝિક ટેસ્ટો જે અમે વર્ષોથી કરતા આવ્યા છે એ ટેસ્ટ ઉપર લેબોરેટરી ટેકનોલોજીસ પોતે પોતાની સહી કરીને દર્દીને રિપોર્ટ આપી શકે એની છૂટ આપી. આ રીતે ગાંધીના ગુજરાતમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ માનનીય શ્રી વિજય રૂપાણી સાહેબ તેમજ માનનીય શ્રી નીતિનભાઈ પટેલે જે આ ચુકાદો બહાર આપ્યો, ઠરાવ બહાર પાડ્યો, એને કારણે ગુજરાતની ગ્રામ્ય વિસ્તારની પબ્લિકને તેમજ શહેરી વિસ્તારની પબ્લિકને જે લેબોરેટરી જે પ્રાથમિક જરૂરિયાત છે હેલ્થમાં એને પર સહી કરતા છૂટ આપતા લેબોરેટરી તમામ લેબોરેટરી ટેકનોલોજીસમાં હર્ષની લાગણી પ્રવેશી ગઈ છે. અને જે વર્ષોથી ઇલીગલ શબ્દો જે લેબોરેટરી ટેકનોલોજીસને માથે લાગેલો હતો એ કદાચ હવે ભૂસાઈ જશે. હું આ ગુજરાતનો વાઇસ પ્રેસિડેન્ટ છું, એસસીઓ પીપીએલઓ જી એસોસિએશન જે ગુજરાતમાં ચાલે છે એનો હું વાઇસ પ્રેસિડેન્ટ છું અને સેન્ટ્રલ ગુજરાતનો હું પ્રેસિડેન્ટ છું. એ રીતે અમે શ્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રીનો અને તેમજ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માને છે. આ એસોસિએશન અને ગુજરાતની પ્રજાને પડતી હાડમારી જે વેઠવી પડતી હતી એ હવે એમાંથી દૂર થઈ અને ગુજરાતના તમામ ટેકનોલોજીસ પોતાની રીતે લેબોરેટરી રિપોર્ટ સહી કરીને જે દર્દીને આપશે એ દર્દીને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થશે એનું અમને ગૌરવ છે. અને ઉજ્જવલભાઈ ભટ્ટમાં ટોટલ 5000થી ઉપર લેબોરેટરી આવેલી છે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર થઈને. અને આ લેબોરેટરીથી આ ગુજરાત સરકારની આ ચુકાદાથી લેબોરેટરીને જે ફાયદો થયો, લેબોરેટરી ટેકનોલોજીસને ફાયદો થયો એ માટે ગ્રામ્ય વિસ્તારની ખાસ કરીને જે પબ્લિક જે છે એ લોકોને જે હાડમારી વેઠવી પડતી હશે તે હવે નહીં વેઠવી પડે. આ માટે અમે માનનીય સરકારશ્રીનો દિલથી આ એસોસિએશન વતી હું આભાર માનું છું. અને આભાર અને આ સાથે જ્યારે પણ સરકારને લેબોરેટરી ટેકનોલોજી જરૂર હશે તો લેબોરેટરી ટેકનોલોજી એમની પડખે ઊભા રહીને એમની સેવા પૂરી પાડવા માટેનું એક વચન આપે છે. જય હિન્દ.